नमस्कार, नॉनस्टॉप नेशनल बुलेटिन साथ हूँ છું દેવાંગ, જો એ સમાચાર નોનસ્ટોપ અંદાજમાં. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે કેન્દ્રીય કેબિનેટે ખાતરની કિંમતમાં વધારો નહીં કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે કેબિનેટે ખરીફ સિઝન માટે ખાતર પર 1.08 લાખ કરોડ રૂપિયાની સબસિડીને મંજૂરી આપી છે. મનસુખ માંડવિયાએ કહ્યું કે સરકાર યુરિયા પાછળ 70,000 કરોડ રૂપિયા, ડીએપી પાછળ 38,000 કરોડ રૂપિયા ખર્ચ કરશે. મનસુખ માંડવિયાએ કહ્યું કે આ જરૂરી છે કે દેશમાં ખેડૂતોને સમયસર ખાતર મળે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખાતરના ભાવમાં થતા ફેરફારથી ખેડૂતો પ્રભાવિત ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. મનસુખ માંડવિયાએ કહ્યું કે ગયા વર્ષે મોદી સરકારે ખાતરની સબસિડી પાછળ 2.56 લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. ડીએપી કી પ્રાઇસ 300 થી 350 ડોલર પ્રતિ મેટ્રિક ટન હોતી થી વહાં તક વાપસ લાને કે લિયે હમ પ્રયાસરત હૈ, અપેક્ષા કરતા હો કે સસ્તા મિલે, તો ક્યોંકિ કઈ ફર્ટિલાઇઝર મેં હમારી મજબૂરી હૈ. કર્ણાટકમાં આગામી સીએમની પસંદગી માટે કોંગ્રેસમાં ખેંચતાણ ચાલી રહી છે. કોંગ્રેસની ઓફરથી ડીકે શિવકુમાર સહમત નથી. સૂત્રોનું કહેવું છે કે ડીકેને કરાયેલી ઓફર માટે તેઓ તૈયાર નથી. ડીકેને ડેપ્યુટી સીએમ અને 6 મંત્રાલયની ઓફર કરવામાં આવી છે. શિવકુમારના સમર્થકોએ સૂત્રોને જણાવ્યું કે શિવકુમાર સીએમ પદની ઓફર સ્વીકારશે, બાકી બીજી ઓફર નહીં સ્વીકારે. જો મુખ્યમંત્રીની ફોર્મ્યુલા 2.5 વર્ષ માટે આવે છે તો શિવકુમાર તે ઓફર સ્વીકારી શકે છે. બીજી તરફ કર્ણાટકના નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ માટે બેંગલુરુમાં તૈયારીઓ ચાલી રહી હતી, તે તૈયારીઓ પણ રોકી દેવામાં આવી છે. વર્ષ 2023 કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ બહુમત મેળવ્યો છે, ત્યારે પ્રદેશના મુખ્યમંત્રી કોણ બનશે એ મુદ્દે હજુ પણ નિર્ણય લેવાઈ શક્યો નથી. કર્ણાટકના મુખ્યમંત્રી પદ માટે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર આ બે નામ પર વધુ ચર્ચા કરવામાં આવી રહી છે. આ મુદ્દે વાતચીત કરતા કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે કોંગ્રેસના નિરીક્ષકો અને ધારાસભ્ય મંડળના કેટલાક નેતાઓ રાહુલ ગાંધીને મળ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પણ મળ્યા હતા. સુરજેવાલાએ કહ્યું કે કોઈપણ પ્રકારની અફવાથી ગેરમાર્ગે દોરાવું નહીં. કોંગ્રેસ પાર્ટી હાઈકમાન્ડ આ મુદ્દે ચર્ચા કરી રહી છે. સુરજેવાલાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી આવતીકાલ સુધીમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી શકે છે. Whenever a decision is taken by the Honorable Congress President, we will be happy to inform you. I am only here to quash multiple rumors and hearsay and planted news that are being played on television channels. Please do not believe it. Please do not accept it. Whenever Congress Party takes a decision, either today or tomorrow, we will be the first ones to inform you. કર્ણાટકના મુખ્યમંત્રીનું નામ નક્કી કરવા માટે દિલ્હીમાં બેઠકનો દોર ચાલી રહ્યો છે, ત્યારે બેંગ્લોરમાં પાર્ટીના સમર્થકો અનેરો ઉત્સાહ જોવા મળ્યો. બેંગ્લોરમાં સિદ્ધરમૈયાના નિવાસસ્થાન બહાર લગાવવામાં આવેલ પોસ્ટર પર તેમના સમર્થકોએ દૂધ નાખ્યું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સિદ્ધરમૈયાને કર્ણાટકના સીએમ બનાવવામાં આવી શકે છે. 17મી મેના રોજ સિદ્ધરમૈયા રાહુલ ગાંધીને મળવા માટે તેમના નિવાસસ્થાને પણ ગયા હતા. આ પછી કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં બહુમત મેળવ્યા બાદ પ્રદેશના મુખ્યમંત્રી કોણ બનશે એ મુદ્દે હજુ પણ સસ્પેન્સ યથાવત છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયા દિલ્હીમાં રાહુલ ગાંધીને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. રાહુલ ગાંધી અને સિદ્ધારમૈયા વચ્ચે બેઠક ચાલી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સિદ્ધારમૈયાને કર્ણાટકના સીએમ બનાવવામાં આવી શકે છે, જોકે 18મી મે સુધી આ મુદ્દે સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. કર્ણાટક કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ડીકે શિવકુમાર પણ રાહુલ ગાંધીને મળી શકે છે. આ પહેલા કર્ણાટકમાં ધારાસભ્ય મંડળની બેઠક યોજાઈ હતી અને તેમાં ધારાસભ્યોના અભિપ્રાય પ્રમાણે કેન્દ્રીય નિરીક્ષકો દ્વારા તૈયાર કરાયેલો રિપોર્ટ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સોંપવામાં આવ્યો છે. કર્ણાટકમાં સીએમ કોણ બનશે એ મુદ્દે અંતિમ નિર્ણય પાર્ટી હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવશે. કર્ણાટકના મુખ્યમંત્રીનું નામ નક્કી કરવા બાબતે દિલ્હીમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીના નેતા ડીજી પરમેશ્વરાએ જણાવ્યું કે ઘણી દલિત સંસ્થાઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે કર્ણાટકમાં દલિત નેતાને સીએમ બનાવવામાં આવે. આ વખતે પણ આ પ્રકારની માંગ કરવામાં આવી છે, કે જોકે પરમેશ્વરાએ સ્પષ્ટતા આપતા કહ્યું છે કે મારે આ મુદ્દા સાથે કોઈ લેવા દેવા નથી. તેમણે કહ્યું કે દલિત સમાજના મોટાભાગના લોકો કોંગ્રેસને મત આપે છે અને માટે તેઓ તેમના પ્રતિનિધિને સીએમ બનાવવાની માંગ કરે છે. તેમણે કહ્યું કે સોનિયા ગાંધી જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ હતા ત્યારે મને કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ બનાવ્યો હતો. પરમેશ્વરાએ કહ્યું કે પાર્ટી હાઈકમાન્ડના લોકો મને જાણે છે અને જો આવી સ્થિતિ આવશે અને તેમને લાગશે કે પરમેશ્વરાને સીએમ બનાવવા છે તો તેઓ મને મુખ્યમંત્રી બનાવશે, હું શા માટે તેના માટે પ્રયાસ કરું.
दे हैव बीन वांटिंग ए दलित चीफ मिनिस्टर, नॉट नेसेसरीली डॉक्टर परमेश्वर, फॉर अ लॉन्ग टाइम. दे हैव बीन आस्किंग फॉर अ लॉन्ग टाइम. एवरी टाइम ए न्यू गवर्नमेंट इज प्लेस्ड, देर इज अ डिमांड बाय द दलित ऑर्गेनाइजेशन. दिस टाइम ऑल्सो दे हैव डन एंड इट इज कम मोर पब्लिक बिकॉज यू नो दिस इज अ सिचुएशन. भारतीय यूथ कांग्रेस अध्यक्ष बीवी श्रीनिवासन ने सुप्रीम कोर्टे मोटी राहत आपी है. बीवी श्रीनिवासन ने असम कांग्रेस में हाकी काढ़ महिला नेताए श्रीनिवास सामे दाखिल एफआईआर सामे आगोतरा जामीन अरजी दाखिल करी थी. श्रीनिवासे गौहाटी हाईकोर्ट द्वारा फगावामां आवेल आगोतरा जामीन अरजी ने सुप्रीम कोर्ट में पड़कारी थी. श्रीनिवास द्वारा दाखिल करवामां आवेल आगोतरा जामीन अरजी पर सुप्रीम कोर्ट ने डिविजन बेचे आसाम सरकार ने नोटिस पाठवी है और 10 जुलाई सुधी जवाब रजू करने आदेश कर्यो छे. सर्वोच्च अदालते श्रीनिवास ने तपास सहकार आपवानो आदेश कर्यो छे और तपास अधिकारी समक्ष 22 मे ना रोज हाजर थवा कह्युं छे. वर्ष 2024 लोकसभा चूंटणी नजीक आवी रही छे त्यारे विपक्षी दलों ने एकजूट करवानी वात करवामां आवी रही छे. आ मुद्दे बातचीत करता कांग्रेसना नेता आचार्य प्रमोदे जणाव्युं के जो विपक्षी दलों ने 2024 चूंटणीमां वडाप्रधान मोदी ने हरावा छे तो तेमणे लोकप्रिय अने विश्वासु व्यक्तिने पीएम पदनो उम्मीदवार जाहेर करवो जोईए. आचार्य प्रमोदे पोतानो मत आपता कह्युं के प्रियंका गांधी करता लोकप्रिय अने विश्वासु नेता अन्य कोई नथी. तेमणे कह्युं के विपक्षी दलोए प्रियंका गांधीना नामने पीएम पदना उम्मीदवार तरीके जाहेर करवो जोईए. नरेंद्र मोदी को हराना है, 2024 में बीजेपी को हटाना है तो विपक्ष को एक बड़ा चेहरा देना पड़ेगा जिसकी पॉपुलैरिटी हो, जिसकी क्रेडिबिलिटी हो, जिसकी एक्सेप्टेबिलिटी हो. अब मुझे लगता है कि पूरे देश में विपक्ष के पास प्रियंका गांधी से ज्यादा पॉपुलर, एक्सेप्टेबल और क्रेडिबल फेस नहीं है. महाराष्ट्र पूर्व गृहमंत्री और एनसीपी पार्टी नेता अनिल देशमुखे आरोप लगाया कि मने फसावा माटे सरकारे मुंबई ना पूर्व पुलिस कमिश्नर परमबीर सिंह नो उपयोग कर्यो छे. तेमणे कह्युं के इनामना भागरूपे परमबीर सिंह नो सस्पेन्शन परत खेंचवामां आव्युं छे. देशमुखे कह्युं के पार्टीनी कोर कमिटीनी बेठकमां आ मुद्दाने हूँ उठावीश. महाराष्ट्रनी सरकारे परमबीर सिंह सामे तमाम आरोपो पाछा खेंची लीधा छे. आ साथे परमबीर सिंह सामे डिसेम्बर 2021 सस्पेन्शन ऑर्डर पण रद्द करवामां आव्यो छे. महाराष्ट्र कांग्रेसना प्रमुख नाना पटोलेए आरोप लगाव्यो के परमबीर सिंहने राहत आपवा माटे एकनाथ शिंदे अने देवेंद्र फडणवीसे जाणी जोईने केसने नबળો કરી દીધો છે. मुंबई के एक्स पुलिस कमिश्नर परमबीर सिंह इसका इस्तेमाल इस सरकार ने जो है उन्होंने किया और उसका इस्तेमाल करके मुझे फंसाया गया. उसके लिए उसका जो इस्तेमाल किया गया उसका बख्शीश करके परमवीर सिंह का जो सस्पेंशन है उसको वापस लिया गया है. बिहारमां योजायेल धीरेन्द्र शास्त्रीना कार्यक्रममां बुधवारे छेल्लो दिवस हतो. बागेश्वर बाबा पर सतत राजकीय निवेदनबाजी थई रही छे तो बीजी तरफ बिहारना राजकीय गलियारामां एक नवो मुद्दो उभो थयो छे जेमां जेडीयूना राष्ट्रीय अध्यक्ष લલનસિંહ દ્વારા जाहिर कार्यक्रम में मटन भात लोकोने खावा आपता फरी विवाद सर्जायो छे जेने लई केटलाक राजकीय नेताओए निवेदन आप्या हता. अब जिस पार्टी में नीतीश बाबू की पार्टी में यदि शराब बटता हो, मटन बटता हो, मटन और चावल की व्यवस्था हो तो लोकतंत्र के लिए इससे बड़ा शर्मसार क्या होगा. आज तक किसी पार्टी ने कभी भी सार्वजनिक तौर पर मटन चावल की और शराब की व्यवस्था नहीं किया होगा. अब ये सब क्या बिहार का माहौल बनाना चाहते हैं, बिहार को हंसी का पात्र बनाना चाहते हैं. हमने तो कहा कि इसका उच्च स्तरीय जांच कराइए. हजारों हजार की संख्या में आप किस खुशी में खिला रहे हैं लोग को ये बात समझ में नहीं आ रही. और लोग पिटा भी रहे हैं, उसका वीडियो भी वायरल हुआ है, लोग देख भी रहे हैं तो इस पर तो जवाब देनी चाहिए उनको. वडाप्रधान नरेंद्र मोदी डिसेम्बर 2020 में नवा संसद भवन नो शिलान्यास कर्यो हतो जेमां आधुनिक सुविधाओ हशे.
બીજી તરફ નવા સંસદ ભવનની સાફ સફાઈ શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ સરકાર તરફથી હજુ સુધી ઉદઘાટન અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. જોકે એવી અટકળો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદઘાટન કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મહિનાના અંત પહેલા સંસદનું નવું ભવન તૈયાર થઈ જશે. જોકે તેના ઉદઘાટનને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. સંસદ ભવન મહિનાના અંત પહેલા તૈયાર થઈ જશે. હાઉસિંગ અને અર્બન અફેર્સ મિનિસ્ટર હરદીપસિંહ પુરીએ ગયા વર્ષે નવેમ્બરમાં કહ્યું હતું કે બિલ્ડિંગના ઉદઘાટનની તારીખ નક્કી કરવી તે સરકાર પર નિર્ભર છે. ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ નવા સંસદ ભવનનું નિર્માણ કરી રહી છે. સરકાર ટૂંક સમયમાં સરકારી બેંકોના ખાનગીકરણને લઈને મોટો નિર્ણય લઈ શકે છે. જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ માટે એક પેનલની રચના કરવામાં આવશે. આ પેનલ તે બેંકોનું નામ નક્કી કરશે જેનું ખાનગીકરણ કરવામાં આવશે. એપ્રિલ 2021માં નીતિ આયોગે ડિસઇન્વેસ્ટમેન્ટ વિભાગને જાહેર ક્ષેત્રની બે બેંકોના ખાનગીકરણની ભલામણ કરી હતી. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન ઓવરસીઝ બેંકને કથિત રીતે શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી, પરંતુ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. ખાનગીકરણ માટે બેંકોની ઓળખ કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે, જેમાં નાની અને મધ્યમ બેંકોના નામ સામેલ છે. અદાણી ગ્રુપને હચમચાવી નાખનાર હિન્ડેનબર્ગ રિસર્ચ ફર્મના રિપોર્ટમાં મુકાયેલ આરોપોની તપાસ પૂરી કરવા માટે સુપ્રીમ કોર્ટે સેબીને વધારાની મુદત આપી દીધી છે. હવે આ મામલે 14 ઓગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના ડીવાય ચંદ્રચૂડના નેતૃત્વ હેઠળની 3 જજોની બેંચે આ ચુકાદો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ મામલે તપાસ પૂરી કરવા માટે સેબીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી 6 મહિના જેટલો સમય માંગ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે આ મામલે સેબીને લગભગ 3 મહિનાનો સમય આપ્યો છે. એટલે કે સેબીએ હવે આગામી 14 ઓગસ્ટ સુધીમાં આ મામલે તપાસ પૂર્ણ કરવી પડશે. તેની સાથે ટોચની કોર્ટે નિવૃત્ત જસ્ટિસની પેનલ દ્વારા સબમિટ કરાયેલ રિપોર્ટની કોપીઓ તમામ પક્ષકારોને આપવા નિર્દેશ આપ્યો હતો. પશ્ચિમ બંગાળની પૂર્વી મેદનીપુર જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતી ફેક્ટરીમાં વિસ્ફોટ થતા 9 લોકોના મોત થયા છે. સમગ્ર મામલાની તપાસ કરવા માટે બોમ્બસ્ફોડની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી છે. પોલીસે જણાવ્યું કે ફેક્ટરીને ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહી હતી અને તેના માલિક સામે ગયા વર્ષે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. પોલીસ આરોપી ક્રિષ્નાપડા બાગની શોધખોળ કરી રહી છે. પશ્ચિમ બંગાળના સીઆઈડી વિભાગે પણ મામલાની તપાસ શરૂ કરી છે. પશ્ચિમ બંગાળની વિધાનસભામાં વિપક્ષ નેતા શુભેન્દુ અધિકારીએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને તેમણે આરોપ લગાવ્યો કે ફેક્ટરીનો માલિક ટીએમસી પાર્ટી સાથે જોડાયેલો છે. શુભેન્દુ અધિકારીએ આ સમગ્ર મામલામાં એનઆઈએ તપાસની માંગ કરતી અરજી કોર્ટમાં કરી છે. એક્સપ્લોસિવ બોમ્બ એ આપ દેખ લીજીએ કૈસે હાદસા હુઆ હૈ. પૂરા એક્સપ્લોસિવ બોમ્બ હૈ. પંચાયત ચુનાવ નજદીક હૈ. ટીએમસી ને એક કારોબાર કા સાથ ટીએમસી કા સીધા મિલા ભગત હૈ. જો બાગ હૈ, ભાનુ બાગ નિક નેમ ઉનકી, ઓ લોકલ ટીએમસી કા લીડર હૈ. 13 સે 18 પંચાયત કા મેમ્બર ભી થા ટીએમસી પાર્ટી. જેસલમેર જિલ્લા કલેક્ટર ટીના ડાબીના આદેશ બાદ પાકિસ્તાનથી વિસ્થાપિત થયેલ હિન્દુઓના ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે, જેને લઈ પીઆઈએસ ઓફિસર ટીના ડાબીની ટીકા થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમના આદેશ બાદ જેસલમેરમાં મકાનો તોડી પાડવામાં આવ્યા હતા, જેના કારણે બાળકો સહિત 150થી વધુ લોકો બેઘર બન્યા છે. આ પહેલા પણ જોધપુરમાં પાકિસ્તાનના અત્યાચાર અને હેરાનગતિથી પરેશાન થઈ ભારત આવેલ પાક વિસ્થાપિત હિન્દુઓના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવ્યા હતા. જેસલમેર સિટી ડેવલપમેન્ટ ટ્રસ્ટે અમર સાગર પંચાયતની જમીન પરથી અતિક્રમણ હટાવવાની કાર્યવાહી શરૂ કરી હતી. વહીવટીતંત્રનું કહેવું છે કે આ વિસ્થાપિત પરિવારો અમર સાગર તળાવના કિનારે ગેરકાયદેસર મકાનો બનાવીને રહેતા હતા. ये हिंदू लोग है, ये पाक से विस्थापित यहाँ आए हैं, वो पीड़ित थे. एक्चुअली में इनको रिवास होना चाहिए. मेरा भी यही कहना है, इसके बिरादरी के वहाँ 200-300 अमर सागर में ऑलरेडी रह रहे हैं. वहाँ समुचित पानी की व्यवस्था है, वहाँ लाइट है, रहने के लिए पूरी बिरादरी है. और एक्चुअली में इन लोगों को भी वहीं जाके रहना चाहिए, ताकि किसी प्रकार का આરોપી મુખ્તાર અંસારીને નિર્દોષ જાહેર કર્યા છે. વર્ષ 2009માં મોહમ્મદ ઉર્ફે મલિકપુરાએ સોનુ યાદવ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો કેસ નોંધાવ્યો હતો. પોલીસે મુખ્તાર અંસારીને કાવતરાખોર માની તેમની સામે કલમ 120B હેઠળ કેસ નોંધ્યો હતો. ત્યારબાદથી અંસારી જેલમાં બંધ હતો. જો કે આ કેસમાં મુખ્ય આરોપી સોનુ યાદવને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો, જ્યારે સાંસદ ધારાસભ્ય મુખ્તાર અંસારી વિરુદ્ધ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. આ મામલે 6 મેના રોજ મુખ્તાર વતી
मौखिक दलीलों करवामां आवी हती, जे बाद कोर्टे निर्णय माटे 17 मे नी तारीख नक्की करी हती। बुधवारे चुकादो संभाळवता सांसद धारासभ्य कोर्टना न्यायाधीशे मुख्तार अंसारीने हत्याना कावतराना केसमां निर्दोष जाहेर कर्यो हतो। हवामान विभाग हिमाचल प्रदेश में छूटाछवाया स्थलों गाजवीज साथ वरसाद पड़वा की शक्यता ने पगले येलो एलर्ट जाहिर कर। स्थानिक हवामान विभागे 17मी मे थी लई 20मी मे सुधीना समयगाड़ा में प्रदेश में वरसादी झापटा पड़वा की शक्यता व्यक्त करी है। कमोसमी वरसद ने कारण खेडूतों उभा पाक ने नुकसान थी शे। हवामान विभागे खेडूतों ने कमोसमी वरसद नुकसान ने बचाव निष्णातों की सलाह प्रमाण योग्य सलाह लेवा आपी है। 1 मार्च थी 16मी मे सुधी समयगाड़ा में हिमाचल प्रदेश में 223.4 मिलीमीटर जेटलो वरसाद नोंधायो हतो। मोचा वावाझोड़ा बांग्लादेश और म्यांमार के विस्तारों में कहर मचाव्यो छे। म्यांमार में वावाझोड़ा ने कारण अत्यार सुधी कुल 81 लोगों ना मौत निपजा है। म्यांमार ना राखीन प्रांत के ज्या लघुमती रोहिंग्या समुदाय ने राखवामां आव्या छे त्यां पण 46 लोगों ना मौत थया छे। म्यांमारना राखीन प्रांत में मठ धराशायी थता 13 व्यक्तिओना मौत थया हता। स्थानिक वहीवटी अधिकारी प्रमाण वावाझोड़ा स्थिति ने पगले मोटी संख्या में लोग गुम होने कारण मृत्यु आंक वधी पण शके छे। ऊंचा वावाझोड़ा जारे लैंडफॉल थयु हतु त्यारे लगभग 195 किलोमीटर प्रति कलाकनी झड़पे पवन फूंकायो हतो। वावाझोड़ा ने पगले घणी जग्याए ब्रिज तूटी पड्या होवाने कारणे लोकोने स्थलांतर पण करवामां समस्याओनो सामनो करवो पड़ी शके छे। एक तरफ ज्यां चारधाम यात्रा ने लई श्रद्धाळुओमां भारे उत्साह जोवा मळी रह्यो छे तो बीजी तरफ यात्रा दरमियान मृत्यु आंक पण झड़पथी वधी रह्यो छे। आ वर्षे अत्यार सुधी केदारनाथ यात्रा दरमियान 24 श्रद्धाळुओं मौत थया छे जेमां 6 महिला और 18 पुरुषों सामेल छे। केदारनाथ धामनी यात्रा दरमियान श्रद्धाळुओं ने कोई मुश्किली न पड़े ते माटे जिला वहीवटतंत्र तमाम शक्य प्रयासों करी रह्यु छे। स्थले स्थले केदारनाथ पदयात्रा मार्गथी लईने रोड मार्ग पर 5 किलोमीटरना अंतरे नानी मोटी होस्पिटलोथी लईने नाना केन्द्र खोलवामां आव्या छे जेथी यात्रीओना चेकअप समयसर थई शके अने झड़पथी सारवार मळी शके। परंतु तो पण 23 दिवसमां 24 लोकोना मौत थया छे। वडाप्रधान मोदी 18 मार्च रोज पुरी हावड़ा वंदे भारत एक्सप्रेस ट्रेन वीडियो कॉन्फरेंसिंग मार्फते लीली झंडी बतावी लोकार्पण करावशे। दक्षिण पूर्वी रेलवे विभाग अधिकारी जणाव्युं कि पुरी स्टेशन पर योजवामां आवनार आ कार्यक्रम में केन्द्रीय रेलवे मंत्री राजकारणीओ टुकड़े टुकड़े गैंग और एंटी नेशनल लोग विरुद्ध अवाज उठावानी तेमणे किंमत चूकवी है। तेमणे दावो कर्यो कि खुलीने वात राखवाना कारणे अनेक ब्रांडनी एडवर्टाइजमेंटमांथी हाथ धोवा पड्या छे अने तेणे 30-40 करोड़ नुकसान थयुं छे। कंगना रनौते एलन मस्कनी एक खबर इंस्टाग्राम पर शेयर करी है जेमा एलन मस्के कहू है कि हूँ जे इच्छू ते कहीश भले तेना परिणाम मने आर्थिक नुकसान सहन करव पड़े। आ निवेदन शेयर करती वक्त कंगनाए तेना द्वारा थे आर्थिक में कथित रीते छुपाये आतंकवादियों ने सौंपवा माटे 24 कलाकनो अल्टिमेटम आप्यो छे। पाकिस्तानी प्रांतीय सरकारे पाकिस्तान तहरीके इंसाफ पार्टी प्रमुख ने तेमना घर में कथित रीते छुपाये 30-40 आतंकवादियों ने सौंपवानी वात करी छे। पाकिस्तान पंजाब प्रांत मंत्री आमिर मीरे आरोप लगवा कि इमरान खान की धरपकड़ बाद हिंसा थी थी। तेमणे आरोप लगवा कि लाहौर स्थित आर्मी कार्यालय पर हुमला करनार लोग पीटीआई पार्टी नेता साथ संपर्क में था। आमिर मीरे कहूं कि सेना कार्यालय पर हुमला करनार लोग विरुद्ध कोर्ट में केस चलावामां आवशे। तेमणे आरोप लगवा कि लाहौर में कॉप्स कमांडर हाउस पर हुमला करनार आतंकी जमान पार्क में आश्रय ले रहा है। पाकिस्तान पूर्व वडाप्रधान और पीटीआई पार्टी प्रमुख इमरान खान ने रावलपिंडी एनएबी द्वारा अल कादी ट्रस्ट केस में 18 मे रोज हाजर थवानो समन्स पाठवामां आव्यो छे। एनएबी अल कादी ट्रस्ट केस में 190 मिलियन पाउंड कौभांड आचरवामां आव्यो होवानो दावो कर्यो छे। स्थानिक मीडिया अहेवाल प्रमाण 9 मे रोज थे विरोध प्रदर्शन भागरूपे करवामां आवेल धरपकड़ सामे इमरान खान द्वारा करवामां आवेल अरजी पर लाहौर हाईकोर्टे चुकादो अनामत राख्यो छे। इस्लामाबाद हाईकोर्टे इमरान खान ना जामीन ने 8 जून सुधी लंबावी दीधा है। पाकिस्तानी सेना ना वड़ा इमरान खान की धरपकड़ बाद थे विरोध प्रदर्शन में संडोवायेल लोगों सामे कड़क कार्यवाही की बात करी हती। ऑस्ट्रेलियाना वडाप्रधान एंथनी एल्बनीजे जणाव्यु कि अमेरिकाना राष्ट्रपति जो बाइडन ऑस्ट्रेलियानो प्रवास रद्द करता आगामी सप्ताह दरमियान सिडनी में योजनारी क्वॉड बैठक योजाशे नहीं। जो कि तेमणे कहूं कि भारतना वडाप्रधान नरेन्द्र मोदी आगामी सप्ताह सिडनी आवी रह्या छे। व्हाइट हाउस प्रेस राष्ट्रीय सुरक्षा सलाहकार जॉन किर्बीए जणाव्यु कि अमेरिकी राष्ट्रपति जो बाइडन पास क्वॉड समूह नेता साथ मुलाकात करने तक हे।
તેમણે કહ્યું કે અમેરિકી પ્રમુખ જો બાઇડન G7 બેઠકમાં હાજરી આપી શકે છે. સ્થાનિક મીડિયામાં કરાયેલ દાવા પ્રમાણે અલ્બેનીઝે જણાવ્યું કે ક્વોડ સમૂહ રાષ્ટ્રના નેતાઓની બેઠક હવે જાપાનમાં G7ની બેઠક સાથે યોજાશે. ઓસ્ટ્રેલિયા, અમેરિકા, જાપાન અને ભારતનો ક્વોડ સમૂહમાં સમાવેશ કરવામાં આવે છે. અલ્બેનીઝે કહ્યું કે ઓસ્ટ્રેલિયા ન આવવા બદલ બાઇડને દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદી 22મી મેથી 24મી મે સુધી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. Our alliance with Japan. And you also had the opportunity to meet with the leaders of the other members of the Quad, Prime Minister Modi of India and Prime Minister Albanese of Australia as well. So a very packed agenda here for the G7. President's looking forward to getting out there and having those discussions. અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન બાદ સ્થિતિ વધુ વણસી છે. હ્યુમન રાઇટ્સ વોચ સંસ્થા દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલ અહેવાલ પ્રમાણે અફઘાનિસ્તાનમાં દેશની લગભગ 2/3 વસ્તી ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહી છે. રિપોર્ટ પ્રમાણે અફઘાનિસ્તાનમાં મહિલાઓના કામ કરવા પર પ્રતિબંધ મુકાયા બાદ આ સ્થિતિ વધુ ભયાવહ થઈ છે. દેશમાં 8.75 લાખ બાળકો અતિ કુપોષણનો સામનો કરી રહ્યા છે. હ્યુમન રાઇટ્સ વોચના અહેવાલ પ્રમાણે દેશમાં 2/3 વસ્તી ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહી છે અને તેમાં 8.75 લાખ બાળકો છે. રિપોર્ટ પ્રમાણે મહિલાઓ અને બાળકોની સ્થિતિ સૌથી વધારે દયનીય છે. વર્લ્ડ બેંકના અહેવાલ પ્રમાણે વિશ્વમાં 7 દેશ ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહ્યા છે. આ દેશોમાં અફઘાનિસ્તાન, બુર્કિના ફાસો, હૈતી, નાઇજીરિયા, સોમાલિયા, દક્ષિણ સુદાન અને યમનનો સમાવેશ થાય છે. યુનિસેફના અહેવાલ પ્રમાણે અફઘાનિસ્તાનમાં 2.8 કરોડ લોકોને માનવતાવાદી મદદની જરૂર છે. વડાપ્રધાન મોદી 21મી જૂનના રોજ અમેરિકાના પ્રવાસે જશે ત્યારે આ મુદ્દે વાતચીત કરતા ભારતમાં અમેરિકાના રાજદૂત એરિક ગાર્સેટીએ જણાવ્યું કે મોદી અમેરિકાના સત્તાવાર પ્રવાસે આવશે. તેમણે કહ્યું કે 75 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ભારતના વડાપ્રધાન ત્રીજીવાર અમેરિકાની યાત્રાએ આવી રહ્યા છે. અમેરિકાની યાત્રા દરમિયાન પીએમ મોદી રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે વ્હાઇટ હાઉસમાં ડિનર કરશે. પાકિસ્તાન વિશે વાત કરતા એરિક ગાર્સેટીએ જણાવ્યું કે અમેરિકા, ભારત અને વિશ્વના ઘણા દેશો પાકિસ્તાનમાં સ્થિરતા ઇચ્છે છે. અમે આશા રાખીએ છીએ કે સરહદ પર શાંતિ સ્થાપિત થાય. Because I think the United States, India, and the world share the same concern. We want stability in Pakistan. We hope that there will not be unrest in Pakistan. And we stay engaged with Pakistan because of that. I think that serves both India and the United States and the world. And we hope and pray that the rule of law and peace will prevail over the border. But that's up to the Pakistani people to decide. And I'd refer you to my counterpart on the other side of the border. But while we're here, we will stand for those values, I believe, together.